चलो जी अब बात नेक्स्ट क्वेश्चन नंबर 139 सो आप ये पूछे 139 में आप बने हो तो चलो लास्ट क्वेश्चन क्या चैप्टर नंबर स्टैंडर्ड 12 चैप्टर नंबर 13 में तो क्या नंबर स्टैंडर्ड 12 चैप्टर नंबर 12 पर 13 बनने में ही कौन से तो आप उपयोग करिए चलो नेक्स्ट क्वेश्चन आप लोग से स्टैंडर्ड 12 चैप्टर नंबर 10 स्टैंडर्ड 12 चैप्टर नंबर 10 सो आप ले उसे जो तो आपने एक तारा मारी 600 न्यूटन मीटर तरंग लंबाई आप ले उसे 600 नैनो मीटर न्यूटन मीटर नहीं नैनो मीटर चल 600 क्रॉस 10^-9 मीटर क्या नाम है इस जगह पे मीटर चल 10 मीटर व्यास ना ऑब्जेक्टिव में व्यास आप ले उसे भी तो 2 मीटर धरावता टेलीस्कोप की विभेदन शक्ति चलो अपने स्टैंडर्ड 12 चैप्टर नंबर 10 जे वेव ऑप्टिक्स छे तरंग प्रकाश शास्त्र ई तरंग प्रकाश शास्त्र में आपले कोई पण जे प्रकाशीय उपकरण होय टेलीस्कोप माइक्रोस्कोप એને આપણે શું કહીએ છીએ પ્રકાશીય ઉપકરણ કહીએ છીએ જ્યારે પ્રકાશીય ઉપકરણ માટે થીટા ની કિંમત શું થશે 1.22 લેમ્ડા બાય ટી આ સૂત્રની મદદથી તમે શોધી શકો છો એની વિભેદન શક્તિ કેવી રીતે મળે આપણને 1.22 લેમ્ડા બાય ટી ચલો કિંમત મૂકતા જઈએ 1.22 લેમ્ડા ની કિંમત 600 ક્રોસ 10^-9 અને ટી ની કિંમત 2 ચલો સોલ્યુશન કરો તો શું આવશે આપણા માટે એનું સોલ્યુશન કરો જો તો આપણને આન્સર મળશે 3.66 क्रॉस 10^-7 3.66 क्रॉस 10^-7 रेडियन શું આવશે રેડિયન તો ઓપ્શન નંબર 3 આપણા માટે કેવો છે ટ્રુ થશે ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર ચુંબકીય ક્ષેત્ર વાળો ચેપ્ટર નંબર 4 क्यों छे चैप्टर नंबर 4 सो आप पहले से चलो आप अपने जो तो सो आप पहले से सो आटा ड्रग कैपिटल एन 100 नंबर ऑफ टर्न्स चलो 50 सेंटीमीटर लंबाई में एक सोलेनोइड आप पहले से चलो सोलेनोइड की लंबाई आप पहले से 50 सेंटीमीटर मीटर में फिर वो होगा तो 5 मीटर चलो सोलेनोइड में शुरू करते हैं क्या चाहिए सोलेनोइड વિદ્યુત ભારી પૂછો હોય એટલે આ રીતના જે રચના આપણે બનાવીએ છીએ એને શું કહીએ છીએ સોલેનોઇડ કહીએ છીએ શું કહીએ છીએ આપણે સોલેનોઇડ કહીએ છીએ ચલો સોલેનોઇડ માંથી શું આવી પછી 2.5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ચલો આ છેડા ની અંદર તમે વિદ્યુત પ્રવાહ આઈ પસાર કરો છો અને આ સોલેનોઇડ ના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ ના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર તો સોલેનોઇડ ના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર આપણે જોયું μ0 n I ચાલો μ0 ની કિંમત આપણને આપેલી છે કે પછી 4 પાઈ μ0 આપણને આપેલો છે 4 પાઈ ક્રોસ 10^-7 ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ ચાલો આપણે જોયું તો સ્મોલ n એકમ લંબાઈ ની આટાની સંખ્યા હોય છે સ્મોલ n શું દર્શાવે આપણને એકમ લંબાઈ ની આટા ની સંખ્યા તો કેવી રીતના મળશે તો કેવી રીતના મળે મારે સ્મોલ એન જોઈએ છે તો કેપિટલ એન કુલ ટર્ન મીટર છે એટલે એકમ લંબાઈ ની જોતું હોય તો મારે એન બાય એન લખવો પડે એ વસ્તુ ને હું ક્યાં મૂકી લઉં અહીંયા μ0 કેપિટલ એન બાય એન આ ચાલો બધી કિંમત પુટ કરી દો 4π/10^-7 n ની કિંમત 100 ડિવાઇડ બાય 0.5 ક્રોસ i ની કિંમત 2.5 ચાલો આ સાદુ રૂપ આપશો કેટલો આન્સર આવશે જો હું સાદુ રૂપ આપશો એટલે કેટલો આન્સર આવશે સાદુ રૂપ આપી દેશો કે આપણું પડશે ચાલો આપણે જવાબ જોઈએ 5 ઉપર જશે ક્યાં જશે 5 એટલે ઉપર જશે તો શું આવશે એમાં 5 10 n ઉપર વહી જશે તો 5 2 10 4 2 8 એ રીતના થશે ચલો કરતા જઈએ 100 ક્રોસ 2.5
divided by 0.56280 crores 10 raised to minus 7. चलो क्या है तुम्हें ये ऑप्शन हम से जोड़ दो 1 2 3 तो हमारे तीन की बात कर दो तो पहले ऑप्शन आ गया ऑप्शन नंबर 3 6.280 क्रॉस 10 रेस टू माइनस 4 જે આપણા માટે શું થઈ જશે આન્સર થઈ જશે જે આપણા માટે શું થઈ જશે આન્સર ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 141 સ્ટાન્ડર્ડ 11 નો ક્વેશ્ચન છે જોવો જોઈએ શું આપેલું છે આપણને સ્ટાન્ડર્ડ 11 નો ક્વેશ્ચન છે તો સાચો જવાબ શું આપેલું છે આર 1 અને આર 2 જે થાય છે આર 1 અને આર 2 આર 1 અને આર 2 શું આપેલા છે જોવો જોઈએ એક તાંબાના ગોળાઓ આપેલા છે ચાલો એક તાંબાનો ગોળો છે જેની ત્રિજ્યા r છે બીજો તાંબાનો ગોળો છે જેની ત્રિજ્યા r2 છે અને વચ્ચેનો સંબંધ આપેલો છે આપણને r1 બરાબર 1.5 r2 તાંબાના બે ઘન ગોળાઓ એવા છે ઘન ગોળાઓ એના તાપમાનમાં આપણે 1 કેલ્વિન જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર ચાલો આપણે ઉષ્માનું સૂત્ર શું જોયું વિદ્યાર્થ સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 11 ઉષ્મીય ગુણધર્મો છે એનો ક્વેશ્ચન છે આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 11 આપણે એક સૂત્ર જોયું ડેલ્ટા ક્યુ બરાબર એમ એસ ડેલ્ટા પી એમ એટલે આ ગુણાંક s એટલે આ ગુણાંક વિશિષ્ટ ઉષ્મા s એટલે શું થશે વિશિષ્ટ ઉષ્મા અને ડેલ્ટા t એટલે તાપમાનમાં વધારો કેટલો વધારો કરવાનો છે 1 કેલ્વિન જેટલો ડેલ્ટા t બરાબર શું લખી લો 1 કેલ્વિન ચાલો જોઈએ એમ ની કિંમત આપણને લખવામાં આપેલી છે નથી આપેલી એમ ક્યાંથી શોધશું એમ ક્યાંથી પર સાચો પ્રકારની બીજી આવેલી છે ચાલો એમ શોધીશું એમ ક્યાંથી મળશે આપણને ખબર છે ઘનતા બરાબર રો બરાબર શું થાય દળના છેદમાં કદ થાય દળ એટલે એમ કદ એટલે વી ચાલો વી છે તો આ એક ગોળો છે તો ગોળાનું કદ કેવી રીતના મળે 4/3 πr³ ચાલો આમાં એમ ને ઘનતા બનાવો તો એમ બરાબર રો 4/3 πr³ આ એમની કિંમત હું આ રીતે કરવાનું તો શું થશે રો 4/3 πr³ s∆p ચાલો સૂત્ર લઈએ હવે જોતા રહો તો પહેલા જોડા માટે મને સૂત્ર લખાવડાવો એટલા માટે પહેલા જોડા માટે ડેલ્ટા ક્યુ મન લેજો ચાલો ઘનતા જો આ તાંબામાંથી બનેલો છે એમાંથી બનેલો છે તાંબામાંથી આ ફોર્મ્યુલાથી બનેલો છે તાંબામાંથી તો ભાઈ તાંબામાંથી બનેલો છે તો ભાઈની ઘનતા કેટલી હોય શક્તિ હોય ઘનતા શક્તિ તો હું રોજ લખું રોની કિંમત બદલાશે નહીં ચાલો 4/3 πr³ કેવો છે અચળ તો એને પણ લખી દો આર ક્યુબ આની ત્રિજ્યા બદલાય ચાર ત્રિજ્યા બદલાય તો આર નો ક્યુબ લખી દો ચાલો જો તો પછી શું આવે એસ એસ એટલે વિશિષ્ટ ઉષ્મા તો બંને તાંબામાંથી બનેલા છે પાછા વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર શોધવાનો છે આપણે ગુણોત્તર લઈએ ડેલ્ટા Q1 ના છેદમાં ડેલ્ટા Q2 શું થશે જો રો રો કેન્સલ કરો બાકી તો ડાયરેક્ટ ફોર્મ લખી લો નો આવે તો તમારે શું કરવાનું ગુણોત્તર લેવાનો R1 ના છેદમાં R2 એટલે 3 ચાલો R1 ના છેદમાં R2 R2 ની નીચે જવા દો તો શું આવશે 1.5 લઈને Q ચાલો 1.5 આપણને ઓપ્શન એવા છે 5 થી જાય 5
चलो आवड़ी जासे तो त्यार नेक्स्ट क्वेश्चन जल्दी की आ गया आपने नेक्स्ट क्वेश्चन ऊपर चलो नेक्स्ट क्वेश्चन छे आपको स्टैंडर्ड 12 मां के माने से स्टैंडर्ड 12 मां जो जिसको आपने जवाब मान्य मां भगवान मान्य धरावता एक समांतर बाजू प्लेट के कैपेसिटर चलो स्टैंडर्ड 12 चैप्टर नंबर 2 इलेक्ट्रोस्टैटिक कहिए से आपने इलेक्ट्रोस्टैटिक एंड कैपेसिटेंस स्थित विद्युत शास्त्र अने कैपेसिटेंस स्थित विद्युत शास्त्र अने कैपेसिटेंस नो क्वेश्चन छे चल साउ इजी क्वेश्चन जो आना की इजी क्वेश्चन भी जो एक बोल सके नहीं आज के टाइम में चल जो ने सो आप ने क्या कर दी हवाना माध्यम में हवाना माध्यम धरावता एक समांतर बाजू कैपेसिटर एनो कैपेसिटेंस आपने आपने 6 माइक्रोफेराड શું કહીએ છીએ ધારો કે આ કેપેસિટર છે કેપેસિટર ને આ રીતે કનેક્ટ કરેલું છે તો બંને પ્લેટ વચ્ચે શું રાખેલું છે હવા રાખેલી છે ત્યારે એનું કેપેસિટન્સ કેટલું છે એને આપણે કહીએ C0 6 માઇક્રો ફેરાડ કેટલું છે 6 માઇક્રો ફેરાડ ચાલો એક ડાયઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા હવે શું કહીએ છીએ આ હવાની જગ્યાએ હું એક ડાયઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરું ડાયઇલેક્ટ્રિક માધ્યમ નું ધારો કે એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે કે જેટલો છે એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે કે જેટલો ત્યારે એનું કેપેસિટન્સ કેટલું થાય છે 30 માઇક્રો ફેરાડ એટલે એને શું કહેવું 30 માઇક્રો ફેરાડ તો આ માધ્યમની પરમિટિવિટી શોધો જે આ માધ્યમ આપણે વચ્ચે ધ્રુવ કરતી લખેલી માધ્યમની આપણે શું શોધવાનું છે પરમિટિવિટી શોધવાની કેવી રીતના મળશે ચલો કેપેસિટન્સમાં જ્યારે પણ આપણે શું કરીએ વચ્ચે આપણે કે ડાયનેમિક અચળાંક ધરાવતું માધ્યમ ઉમેરી ત્યારે એનો કેપેસિટન્સ કેટલો ગણો થઈએ કે ગણો થઈએ આ સૂત્ર આપણે જોયું ચલો લખો તો એની કિંમત હું શોધી લઉં તો મને કેની કિંમત મળી જશે ઈ બરાબર એપ્સાયલોન 0 કે છે તમને આ વસ્તુ શોધવાની કીધી છે ને આપેલા માધ્યમની પરમિટિવિટી એને આપણે શું કહીએ ઈ અને ઈ 0 એટલે શું છે અવકાશની પરમિટિવિટી જેની કિંમત આપણને આપેલી છે ચાલો c ની કિંમત લખાવડાવો 30 છેદમાં 6 શું આવશે 5 ચાલો એ કિંમત મૂકવા કરીએ આપણે એપ્સાયલોન 0 ની કિંમત લખાવડાવો 1.15 ક્રોસ n રેસ ટુ 12 તમારે યાદ રાખવાનું છે અમારી કિંમત આપણને આવડવી જોઈએ 5 ચાલો એનો ગુણાકાર કરો શું આવશે જવાબ 0.44 ક્રોસ n રેસ ટુ માઇનસ 30 પોઈન્ટ આગળ પાછળ તમારે કરી લેવાના શું કરી લેશો પોઈન્ટ આગળ પાછળ તમારે કરી લેવાના એટલે તમને આન્સર આ આવી જશે ચાલો કે ચેપ્ટર નો તો સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 નો હતો કે નો હતો સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 ચાલો ત્યાર બાદ નેક્સ્ટ ક્વેશ્ચન પાછો એ જ ચેપ્ટર નો કે ચેપ્ટર નો સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 ચાલો ડાયપોલ ની વાત કરે છે એની વાત કરે છે ડાયપોલ ની વાત કરે છે ચાલો ડાયપોલ એટલે શું એક પ્લસ બિંદુ પર એક માઇનસ બિંદુ પર બે વચ્ચે નું અંતર આપણે 2a અથવા 2a જે કહેતા હોય તે સરખું થશે શું બિંદુ છે ને ચાર માત્રા પી ની કિંમત આપેલી છે એટલી છે 16 ક્રોસ 10 રેસ ટુ માઇનસ 19 કુલમ આ દ્વિધ્રુવીય અક્ષ સાથે આની અક્ષ સાથે સાઈન ના કોણ બનાવી એક રેખા ધારો કે આ બિંદુ થી હું સાઈન ના કોણ બનાવ્યો આ રેખા સાઈન નો કોણ બનાવી એક રેખા પર કેન્દ્ર ત્યાં કેન્દ્ર કેન્દ્ર થી બિંદુ છે ત્યાં અંતર કેટલું થશે એ બિંદુ આ અંતર કેટલું થશે એ બિંદુ 0.6 મીટર અંતર
ધારો કે કોઈ એક બિંદુ P કેટલા અંતરે આવે છે જે વચ્ચે અંતર આપણને આપેલું છે 0.6 મીટર અંતરે અંતરને ધારો કે આપણે R થી 0.6 મીટર અંતરે રહેલા એક બિંદુના કાટ પર બિંદુ પર આ ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચાલો આપણે જોઈએ આ ડાયપોલની ચાર માત્ર આપણે આ રીતના લઈએ છીએ. ડાયપોલની ચાર માત્ર કેવી રીતના લઈએ? બે ભાગ પાડીએ છીએ, એક દિશામાં અને એક લંબ દિશામાં. ચાલો આ ડાયપોલના કારણે આ લંબ બિંદુ છે તો વિષો એક ઉપરના બિંદુ માટે શું થઈ જશે? ઝીરો થઈ જશે. આ ડાયપોલ માટે આ પી ડાયપોલની દિશા જો શું છે? ડાયપોલની દિશા. ચાલો મૂળ ડાયપોલની દિશા લઈએ માઇનસ થી પ્લસ સુધી ભાગ. તો આ દિશા કેવી છે? મૂળ ડાયપોલની દિશા છે. ચાલો આને બે ભાગમાં ડિવાઈડ કરી રહીએ. આ દિશામાં અને એક આ રીતના આ રીતના ભાગ પાડ્યા છે આપણે સદિશ ચેક કરી રહ્યા છે ને. ચાલો તો જુઓ તો આ ડાયપોલના કારણે કે આ ડાયપોલ છે એના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન B બરાબર શું લખી શકાય? A P cos થીટા બાય R સ્ક્વેર. P cos થીટા ક્યાં છે? ચાલો આ P છે જો ખૂણાની સાથે રહે છે તો આ કોણ ખૂણા અહીંયા સાઈડમાં બનાવું છું. આ રીતના P છે તો આ P જો આ કોણ થીટા તમને અહીં પહોંચે તો થીટા જે ખૂણાને લઈને આપણે શું કહીએ છીએ? P cos થીટા. અને જેને મોડે તો એને શું કહે? P sin થીટા. તો જો કે મારે P ની જગ્યાએ શું લેવું પડે? P cos થીટા. બાકી બધી કિંમત આપણને આપેલી છે. A ની કિંમત 9 ક્રોસ 9 રેસ 9, P ની કિંમત 1 6 ક્રોસ 10 રેસ 9, cos 60 ડિવાઇડેડ બાય R એટલે 0.6 ક્રોસ 0.6 એનો વર્ગ છે. ચલો બે કેન્સલ આઉટ થઈ જશે. cos 60 1/2 1/2 એટલે 8 9 72 72 ડિવાઇડેડ બાય 0.6 0.6 0.36. આ સોલ્યુશન આપી દીધું એટલે કેટલો આન્સર આવશે તમારે? શું કરશો? એનું સોલ્યુશન આપશો એટલે આન્સર આવશે આપણે 200 વોટ. કેવી રીતના? 36 2 72 આ રીતના કરું 72 ના 6 માં 36 ગુણ્યા 100 36 2 72 200 વોટ. સો એ સૂત્ર ઉપર છે ડાયરેક્ટલી આવડી જશે. આવડી જાય. ચાલો તો આપણા માટે થઈ ગયું એમસીક્યુ નંબર 143. ચાલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 144 શું આપેલું છે? ઉમરીય દ્રવ્યમાન ધરાવતા 1 મીટર લંબાઈના એક જળ સળિયાના બે છેડા પર અનુક્રમે 5 કેજી અને 10 કેજી દ્રવ્યમાનના કણો જોડેલા છે. તો 5 કેજીના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શું કીધું છે? સળિયો છે. એ સળિયાના બે છેડા ઉપર એક 5 કેજી અને એક 10 કેજીના બે દળ લગાવેલા છે. તો 5 કેજીથી આપણે કેટલા અંતરે, ધારો કે બિંદુ પી છે, કેટલા અંતરે એક સેકલા અંતરે આપણે શું શોધવું છે? દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. ધારો કે આ માઇનસ કહીએ છીએ, આને શું કહીએ આપણે? એક્સ અક્ષ. આપણને અંતર આપેલું છે 1 મીટર, એને કેમાં ફેરવી દઈએ? સેન્ટીમીટરમાં. કેમ સેન્ટીમીટરમાં ફેરવ્યું છે? તમારા જવાબ જોઈએ બધા કેમાં આપેલા છે? સેન્ટીમીટરમાં આપેલા છે તો સેન્ટીમીટરમાં ફેરવી દઈએ. ચાલો સૂત્ર આપણને ખબર છે x બરાબર શું થાય? m1 x1 plus m2 x2 divided by m1 plus m2. જો તો m1 ની કિંમત 5, x1 આ જ બિંદુથી આપણે આ બિંદુથી આ અંતર શોધવું છે તો આપણે અંતર ક્યાંથી માપશું? જે રેફરન્સ પોઈન્ટ હોય ધારો કે એ કહી દઉં તો એથી જ બધા અંતર આપણે માપવાના થાય. ચાલો m2 એટલે 10, x2 એટલે 100 સેન્ટીમીટર. આ બિંદુથી આનું અંતર આ અંતરનો લેતા ચાલો છેદમાં શું થશે? 5 + 10 તમને મળશે 1000 ડિવાઈડ બાય 15. હવે આપણે તમારો આન્સર આવશે 66.66 સેન્ટીમીટર, જે કેને નજીક છે? 67 સેન્ટીમીટરને નજીક છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર કયો છે? અંતઃપૃષ્ઠ પૃષ્ઠ કોણ વાળો કેમ આવે છે? જો તો તરંગો વાળા ચેપ્ટરમાં આવે છે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં. ચાલો પૃષ્ઠ કોણ એટલે શું થાય? ન્યુ બરાબર 10 IB લખી શકાય. શું લખી શકાય? ન્યુ બરાબર 10 IB.
चलो जो तो u बराबर શું લખીએ છીએ આપણે tan i d તો આ રીતે લખી શકી tan ની વન કેટલી હોય 1 2 લે ઇન્ફાઇનાઇટ સુધી હોઈ શકે ચાલો બંને બાજુ આપણે ખાલી i d જોતો હોય તો tan ઇન્વર્સ લખવો પડે તો tan ઇન્વર્સ પણ અહીંયા ખાલી શું થઈ જશે i d અને tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ ચાલો tan ઇન્વર્સ 1 શું લખી શકાય કેટલો હોય 45 નો ખૂણો હોય ત્યારે tan નો જવાબ કેટલો આવે 1 i d અને tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ ક્યાર પર 90 ડિગ્રી માટે તો આપણો કયો આન્સર ઓપ્શન આવશે ઓપ્શન નંબર 1 થિયરીકલ બેઝિક ક્વેશ્ચન છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એ વિડિયો છે થિયરીકલ ક્વેશ્ચન જ છે 146 શું આપેલું છે નીચેનામાંથી કોના એક માટે બોહર મોડેલ માન્ય નથી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 12 તમારી જે પાઠ્ય પુસ્તક છે ગુજરાત બોર્ડનું એમાં છે તે થી શું છે બોહર મોડેલની મર્યાદા એમાં પહેલો પોઈન્ટ લખેલો છે બોહર મોડેલ ખાલી હાઇડ્રોજન જેવા એક પરમાણુ માટે લાગુ પાડી શકાય છે તો જે નિયમ પ્રમાણે આપણે નિયમ આયન બનાવીએ છીએ એના માટે લાગુ પડી શકતું નથી તો આપણા માટે ઓપ્શન નંબર શું આવશે 2 ચાલો ત્યાર બાદ નેક્સ્ટ ક્વેશ્ચન 147 સ્ટાન્ડર્ડ 11 નો સદિશ નો ટોપિક કહી દઈ શકો અને બળ નો ટોપિક કહી દઈ શકો જેનો કેવો હોય એનો આપણે કહી શકીએ ચાલો શું આપેલું છે આપણને કોઈ કોણ જેનો સ્થાન સદિશ 2k કેરેટ છે સ્થાન સદિશ ને આપણે r વજન સદિશ 2k કેરેટ મીટર તેના પર ઉદ્ગમ બિંદુની સાપેક્ષે જ્યારે બીજે કેરેટ ન્યૂટન બળ લગાડવામાં આવે શું લગાડીએ છીએ આપણે બળ કેટલું PJF ન્યૂટન જેટલું તો ત્યારનું ઘૂર્ણન બળ અથવા ટોર્ક ચલો ટોર્ક એટલે શું થાય આપણને ખબર છે ટોર્ક એટલે શું થશે r ક્રોસ f થાય શું થશે r ક્રોસ f સદિશ રાશિ છે ને ચલો તો 2k ક્રોસ 3j તો 3 2 6 k કેરેટ ઇન્ટુ j કેરેટ જો આ રીતના યાદ છે r j i કેરેટ j કેરેટ k કેરેટ આપણે i થી j જાય તો જવાબ k આવે પણ કેવો પ્લસ પણ તમે વિરુદ્ધ દિશામાં જાઓ વિરુદ્ધ દિશામાં જો તો આ k થી j ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જાઓ તો k થી j એનો ગુણાકાર મળશે i પણ કેવો મળે માઈનસ મળે અને આ કેવો મળે આપણને પ્લસ તો k થી j એનો જવાબ શું આવશે માઈનસ i k તો આપણો જવાબ કેટલો આવશે માઈનસ 6 i k ન્યૂટન ઇન્ટુ મીટર થઈ ગયો આપણા માટે કેનો 147 ચાલો ત્યારબાદ એમસીક્યુ નંબર 148 કેવો છે પાછો ટેક્સ્ટબુક બેઝ બેઠે બેઠો છે કેવો છે ટેક્સ્ટબુક બેઝ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 14 જે લાસ્ટ ચેપ્ટર આપણને આપેલું છે એમાંથી છે ચાલો શું આપેલું છે ટ્રાન્ઝિસ્ટર એક્શન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ચાલો ટ્રાન્ઝિસ્ટર એક્શન માટે કીધું છે તો શું આવશે જો તો ટ્રાન્ઝિસ્ટર માટે ઓપ્શન નંબર 2 આવશે બેઝ ક્ષેત્ર આપણે કેવું રાખીએ ખૂબ જ પાતળું કરે એમાં જે અશુદ્ધિની માત્રા હોય તો એ કેવી હોય ઓછી માત્રામાં હોય છે તો આપણા માટે આન્સર નંબર શું આવશે 2 આન્સર નંબર 2 ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન પાછો કેવો છે ટેક્સ્ટબુક આધારિત છે પાછો કેવો છે ટેક્સ્ટબુક આધારિત સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહનો જે ચેપ્ટર આપણને આપેલો છે શું કહે છે અવરોધનતા એના માટે તાપવા માટે અવરોધનતા અને તાપમાન સાથેનો બદલાવ કેવો હશે તો આપણને ખબર છે શું તાંબુ એ શું છે ધાતુ છે તાંબુ શું છે ધાતુ છે તો ધાતુની અવરોધનતા ક્યાં શું થતી બદલે રો બરાબર રો ઝીરો 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી ના આધારે બદલે તો તો આલ્ફાની કિંમત તાપમાનના કેવા આલ્ફાના સહગુણકમાં છે કેવા સહગુણકમાં છે આલ્ફાના સહગુણકમાં છે તો કેવું હશે સુરેખ હશે સુરેખ નહીં હોય કેવું હશે ઓપ્શન નંબર જે 1 છે કેવી રીતના જો તો રો બરાબર આ સૂત્રને આ રીતના લખી શકાય આલ્ફા રો ઝીરો ડેલ્ટા ટી આલ્ફાની કિંમત જોઈ છે તો હકીકતમાં એક્ચ્યુઅલી આલ્ફા ઝીરો જેટલી એનામાં અશુદ્ધિ અવરોધકતા તો હતી તો આ ભાગ આપણા માટે શું થઈ જશે ડેલ્ટા આલ્ફા ઝીરો આપણે શું કહી દીધી રો ઝીરો થઈ જશે શું થઈ જશે રો ઝીરો આ એમાં શું થઈ જશે અશુદ્ધિ સ્ટાર્ટિંગ પોઈન્ટ
reference temperature T0 એ આટલી એનામાં શું હતી એવું બોલતા હતી ચાલો પછી જુઓ તો આ ભાગ પૂરો થઈ ગયો હવે આ ભાગ ઉપર આવો તો જુઓ તો રો કેના ઉપર આધાર રાખે છે આગળના ગુણાકાર ઉપર ડાયરેક્ટ ડેલ્ટા ટી ના સમપ્રમાણમાં છે નથી કેના ઉપર આધાર રાખે છે આલ્ફા ઉપર એટલા માટે ગ્રાફ સૂર્યના રૂપે જેવો આવશે આ રીતના મળશે આપણને ચાલો આપણે બેટર રીતે તમારી કોપી અથવા નોટ છે ઓ ગ્રાફ આપેલો છે તમને બુકમાં ચાલો ત્યારબાદ આપણે જોવાનું છે 573 નંબર 1 સ્ટાન્ડર્ડ 11 શું આપેલું છે જોવો તો 1 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો 1 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો સમાન રીતે વિદ્યુત ભાર કેળો છે ગોળો એટલે ક્યાં છે ને કવચ નથી એવા જોજો ગોળો છે તમે ત્રિજ્યા કેટલી કેવી છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે આર કેટલો આવ્યો છે કે વિકલ્પ આર ત્રિજ્યા એ શું થઈ ગઈ કે વિકલ્પ આર 10 સેન્ટીમીટર આપેલો છે સમાન રીતે વિદ્યુત ભાર કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે ગમે ત્યાં તમે બિંદુ લઈ શકો P બિંદુ પાસે આ અંતર આપણને કેટલું આવ્યું છે 15 સેન્ટીમીટર ચાલો એને સ્મોલ r કહીએ 15 સેન્ટીમીટર એને કેમાં ફેરવી દઉં મીટરમાં ફેરવી દઉં છે આપણે જવાબ કેમાં લેશો મીટરના એટલા માટે કે જો એ કિંમત આપણને મીટરમાં આપી છે ને એટલા માટે ચાલો તો શું શોધવાનું છે આ બિંદુ P પાસે આપણે શું શોધવું છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ચાલો વિદ્યુત ક્ષેત્ર ગોળા જુઓ તો ક્યાં બિંદુ છે ગોળાના બહારના ભાગમાં છે તો ગોળાના બહારના બિંદુ માટે એના માટે બહારના બિંદુ માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લઈએ તો E બરાબર KQ/r² છે કે નથી બહારના બિંદુ માટે આપણે આ સૂત્ર કર્યું KQ/r² કેની કિંમત 1/4πε એટલે શું થાય કે તો k = 1/4πε આપણને આપેલું છે નો આપેલું હોય તો આપણને કિંમત યાદ હોવી જોઈએ ચળાંક છે ને એની કિંમત આપણને ઓલવેઝ આવડતી હોવી જોઈએ ચાલો આ 0.15 એનો સ્ક્વેર ચાલો સાદું પાછો એટલે તમને શું આન્સર આવે છે 1.28 × 10⁵ ન્યૂટન પર કુલમ શું આવશે ન્યૂટન પર કુલમ છે ને એસી પેપર છે જાઓ ચાલો ત્યારબાદ સ્ટાન્ડર્ડ 11 નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ 11 એનો છે સ્ક્રુ ગેજ નો છે જોયો છે સ્ક્રુ ગેજ નો પ્રેક્ટિકલ આપણામાં આવે છે એના યાદ ચાલો સ્ક્રુ ગેજ એટલે શું જોયો છે સ્ક્રુ ગેજ આ રીતની રચના આપી તમને પ્રેક્ટિકલમાં આ રીતના હોય સ્ક્રુ ગેજ તો આને આપણે શું કહેતા વર્તુળાકાર સ્કેલ કહેતા વર્તુળાકાર સ્કેલ કહેતા ને આપણે અહીંયા આ રીતના રીડિંગ લખેલા હોય યાદ છે ચાલો એનો ક્વેશ્ચન છે શું છે સ્ક્રુ ગેજની લઘુત્તમ માપ શક્તિ લઘુત્તમ માપ શક્તિ એને આપણે શું કહેતા લીસ્ટ કાઉન્ટ કહેતા ને લઘુત્તમ માપ શક્તિ એને આપણે શું કહેતા NC તરીકે ડિનોટ કરતા 0.01 mm છે તેની વર્તુળાકાર માપ શક્તિ પર 50 કાપાઓ છે તો આ સ્ક્રુ ગેજનો અંતરાલ અથવા પીચ શોધવાનું છે ચાલો લીસ્ટ કાઉન્ટનું સૂત્ર એના માટે સ્ક્રુ ગેજ માટે લીસ્ટ કાઉન્ટનું સૂત્ર શું લખતા આપણે પીચના છેદમાં વર્તુળાકાર સ્કેલ પર કાપાઓની સંખ્યા ઉલટા લખતા ને યાદ છે ચાલો પીચ આપણે શોધવી છે એલસી આપણને આપ્યું છે જો તો 0.01 mm છે ને mm રાખીએ જવાબ mm માં જોઈએ છે એટલે ફેરવતા નથી પીચ
छेद में टापाओं की संख्या कितनी है 50 तो जो है पी बराबर कितनी पड़े आ बने गुणाकार करो तो कितना था से बने गुणाकार करो तो सके तो आवश्यक 0.5 एमएम आवश्यक कितना आवश्यक 0.5 एमएम तो अपना मार्टिन सुन थी क्यों एमएम हो चलो तो 150 वाट चलो यार बात नेक्स्ट क्वेश्चन स्टैंडर्ड 12 नेक्स्ट क्वेश्चन स्टैंडर्ड 12 चैप्टर नंबर 7 सो आई यूज विचार हो जी सो आप यूज विचार हो एक श्रेणी एलसीआर परिपथ में एसी वोल्टेज उद्गम साथे जोड़ेलो छे एसी वोल्टेज ना उद्गम साथे जोड़ेलो छे જ્યારે પરિપથમાંથી n ને દૂર કરવામાં આવે ત્યારે પહેલા કેને દૂર કરીએ છીએ આપણે l તો l ને દૂર કરવામાં આવે ત્યારે આપણે ખબર છે l ને રિમૂવ કરતા c ને રિમૂવ કરતા ત્યારે શું સૂત્ર બનતું તો tan phi બરાબર આપણે શું લખતા tan phi બરાબર x c કેને દૂર કરી દીધો છે આપણે એ ને દૂર કર્યો છે શું બનશે કેપેસિટન્સ બાય આર આવું બધું ચાલો tan phi ત્યારે ગણાકાર તફાવત phi એટલે શું છે તફાવત phi આપેલો છે કેટલો આપેલો છે આપણને phi બાય 3 તો tan phi બાય 3 બરાબર xc બાય આર નંબર શું કરી લઈએ 1 હવે શું કહે છે જો તેના બદલે પરિપથમાંથી કેને c ને દૂર કરવામાં આવે કેને દૂર કરવામાં આવે c ને દૂર કરવામાં આવે સી ને દૂર કરવામાં આવે ચલો તો શું થશે પાછું અહીં સૂત્ર લખાવવા પર કે phi અત્યારે શું આવી જશે xl / r તો tan પાછું જો અત્યારે ફરીથી પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો અમારા તફાવત phi કેટલો આપેલો છે phi / 3 તો xl / r નંબર 2 સમીકરણ 1 અને 2 ને સરખાવો તો જો આ બંનેની કિંમત સરખી r સરખો તો xc અને xl ની કિંમત આપણે સરખી લખી શકાય પેલો લખી શકાય xc અને xl ની કિંમત કેવી કરી શકાય આપણે સરખી કરી શકાય ચાલો બે કિંમત સરખી કરો તો શું થશે જુઓ તો xl અને xc ની કિંમત કેવી છે સરખી આના પરથી શું લખી શકાય 1 અને 2 પરથી શું થશે જુઓ તો xc બરાબર x n ચાલો આપણે શું શોધવાનું છે પરિપથનો શક્તિ ગુણા પાવર ફેક્ટર બેની કિંમત સરખી એવી તો પાવર ફેક્ટર આપણને કેવી રીતે મળે એનો પાવર ફેક્ટર આપણે શોધવું હોય તો શું લઈએ છીએ બંનેનો ગુણોત્તર લઈએ છીએ શું લઈએ છીએ બંનેનો ગુણોત્તર ચાલો બંનેનો ગુણોત્તર બેની કિંમત જ સરખી છે તો બેનો ગુણોત્તર કેવો આવશે 1 તો આપણા માટે શું થઈ ગયું ઓપ્શન નંબર 1 ચાલો ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ સપાટી પર વજન એક પૃથ્વીની સપાટી પર વજન 72 ન્યૂટન છે શું છે 72 ન્યૂટન છે પૃથ્વીની ત્રિજ્યાની અડધી ઊંચાઈ પર તેના પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે આપણે જોવાનું છે ચાલો આપણે ગુરુત્વાકર્ષણ બળના કેન્દ્રમાં સૂત્ર જોયું mgh કેટલી ઊંચાઈ પર mgh ઉપર શોધવું છે તો આ પૃથ્વીનું રેફરન્સ ગુરુત્વાકર્ષણ 1 પ્લસ h / r આ રીતના સૂત્ર છે ને h / r એનો સ્ક્વેર આ રીતના સૂત્ર આપણે જોયું કે નથી યાદ ચાલો આને શું કહેવાય આપણે બળ શોધવું છે મારે ગ્રેટર સ્થિતિ એમ શોધવાનું છે આપણને એમ પૂછે એમ જી 0 ન્યૂટન છે એટલે એમ જી 0 કહી શકાય 72 તો શું થશે 1 પ્લસ h ની કિંમત જો શું લખશું આપણે x ની કિંમત r / 2 લખી શકાય પૃથ્વીની ત્રિજ્યાની અડધી ઊંચાઈ પર તો r / 2 / r એનો સ્ક્વેર ખ્યાલ આવશે ચાલો આનું સોલ્યુશન કરી નાખશો તમને મળી જશે આન્સર કે નહીં મળી જાય ચાલો શું કરી દેજો આનું સોલ્યુશન કરી દેશો કે આન્સર આવી જશે કેટલો આવશે r r કેન્સલ જો તો 72 શું વધે છે 1 + 1 / 2 એનો સ્ક્વેર તો 72
1 plus 1 by 2, 3 by 2, a no square, 72, 3 no square, 9, 4, 32 meter. See the option? 32 meter. How is it? 7x, MCQ, 155. So, after you say DNA, a bond total of 1 is 10 minus 20 joules. So, electron board ma, anguli, खाली जो दिया नहीं नहीं बस आना दीजिए कोई इसका नहीं पेट में बोलो सो भी तुझे जूल माइन तुझे नीले प्रोन बोर्ड माँ पे रवाना छेते माँ पे रवाना के नीले प्रोन बोर्ड माँ पे रवाना से चल एक नीले प्रोन बोर्ड इतने कितना जूल था 1.6 क्रॉस 10 रेस टू माइनस 90 जूल था से चलो तो एक जूल बराबर सूत्र की सकते 1 डिवाइड बाय 1.6 क्रॉस 10 रेस टू माइनस 90 नीले प्रोन बोर्ड रहता तो आपके पास एक ही यूज कर सकते 10 की माइनस 20 जूल इलेक्ट्रॉन वोल्ट कितना तो सूत्र याद होने को मिला था तो 10 की माइनस 20 शेप में 1.6 क्रॉस 10 रेस टू माइनस 90 चलो हम साधु रूप आप सो इधर आपको मैं मौसी 0.06 इलेक्ट्रॉन वोल्ट यानी नजीक में मौसी सुनी मुझे नी नजीक तो आप हमारे सो ऑप्शन ऑप्शन नंबर 1 आ गया है चलो किया पर स्टैंडर्ड ए चैप्टर नंबर 9 नो क्वेश्चन है वो क्वेश्चन नंबर चैप्टर नंबर 9 नो क्वेश्चन है घन पदार्थ का यांत्रिक गुणधर्म जो तो आपने सुन जो घन पदार्थ का यांत्रिक गुणधर्म जो आपने जो है आपने जो तो l लंबाई અને ar છેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર જળ આધારથી લટકે છે શું કહે છે એક l લંબાઈનો તાર અને લંબાઈ તાર છે શું છે આ તાર બનાવ્યો છે ચાલો એ લંબાઈનો તાર એક જળ આધારથી લટકે છે જ્યારે આ તારના છેડા પર તારના છેડા પર દ્રવ્યમાન m લટકાવવામાં આવે m દળનો શું લગાવી દીધો પદાર્થ લટકાવવામાં આવે ત્યારે તારની લંબાઈ બદલીને કેટલી થઈ જાય પેલા m નથી ચાલો આપણે ખબર છે નવો કે શરૂ કરતો છું શું જ્યારે કોઈ પણ તારને તમે નીચે વચ્ચે લટકાવો એટલે શું થઈ જશે કે સળિયાની લંબાઈમાં વધારો થશે લંબાઈ કેટલી થઈ જાય છે l1 જેટલી થાય છે તો m મોડ્યુલસ શોધો तो कितनी होती है m वजन ना कारण गुरुत्वाकर्षण गुरुत्वाकर्षण बल जितनी तो mg by a लिखी हो चलो आपने बीजू शू शोधवाने से विकृति चलो विकृति शोधती हुई तो आपने बोला से विकृति के कितना मरे से डेल्टा l ना छेद मा l डेल्टा l के लंबाई में l को बदल चलो पहला l तो उसी l को ठीक है तो कितना बदल रहा है l1 minus l ना छेद मा l બધી કિંમત ક્યાં મૂકી દે આપણે ઓલા સૂત્રમાં મૂકી દે જો જે અહીંયા સૂત્રમાં મૂકો તો શું થશે m g by a l1 minus l divided by l એ કે હોય જશે ઉપર તો શું વધશે m g l a કૌંસમાં l1 minus l ઓપ્શન અગર આ હોય પણ એમ સોલ્યુશન તો કેવો હશે સાવ ઈઝી હશે એટલે ટેન્શન લેવાનું નહીં ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 157 next question 157 standard 12 chapter number 11 નો question છે standard 12 chapter number 11 નો question છે શું આવશે જો બોલો ચાલો શું કીધું છે ઇલેક્ટ્રોન સ્પિન ઇલેક્ટ્રોન વી વોલ્ટ ના સ્થિતિમાન ના તફાવત થી પ્રવેગી કરવામાં આવે છે જો ગ્રીન ગોગલી તરંગ લંબાઈ આટલી હોય તો વીજ સ્થિતિમાનનો તફાવત આપણને ખબર છે તરંગ લંબાઈ બરાબર શું થાય 12.27 ડિવાઈડ બાય રૂટ વી એમ સ્ટ્રોમ આવું ચાલો આપણને લેમડા ની કિંમત આપી છે કેટલી આપી છે જો 1.227 ક્રોસ 10 રેસ ટુ માઇનસ 2 12
12.27 અને શું કરી દો 10 રેસ્ટ -10 વડે એંગસ્ટ્રોમ છે ને એટલા માટે શું કરી દઈએ 10 વડે અને અહીંયા વર્ગમૂળમાં શું કરી દઈએ v કરી દઈએ ચાલો અહીંયાથી જવાબ સામે v 12.27 ક્રોસ 10 રેસ્ટ -10 ડિવાઇડ બાય 1.2 જોજો ન્યૂટન મીટર છે ને એમ એમ નેનોમીટર છે તમારે 10 રેસ્ટ -9 વડે મૂકવા પડે ને તો ભૂલ નહીં કરવા દો આ રીતના ઉતાવળમાં આવડતો હોય છે ને ચાલો આ કોઈ સારું પાડો તો આનો જવાબ કેટલો આવશે જુઓ આ બંનેનો ભાગાકાર કેવી રીતના આવશે આનો ભાગાકાર કરો તો કેટલો આવશે આ રીતના કરી શકાય સાદી રીતના છે 100 અને અહીંયા 1000 યા બંને કેન્સલ આવું તો અહીંયા પ્લસ અહીંયા 2 ના તો 10 વધશે ઉપર 10 એને અહીંયા 2 કેવી છે માઇનસ 9 ને 2 અહીંયા ઉપર આવશે તો પ્લસ અને 10 ની માઇનસ 10 તો અહીંયા ને 12 10 ની માઇનસ 10 તો 10 ની કેટલી ઘાત 2 ઘાત 4 તો જવાબ આપણો શું આવશે નંબર 4 10 ની 2 ઘાત 4 ચાલો ત્યારબાદ એમસીક્યુ નંબર 158 શું આપેલું છે જો તો 158 માં સ્ટાન્ડર્ડ A1 નો ક્વેશ્ચન છે કેનો ક્વેશ્ચન છે સ્ટાન્ડર્ડ A1 નો ક્વેશ્ચન આપણને આપેલો છે શું અહીં પૂછે જો તો 4 કેજી અને 6 કેજી દ્રવ્યમાનના 4 કેજી અને 6 કેજી દ્રવ્યમાનના બે પદાર્થોને એક દ્રવ્યમાન દળીત દોરીના છેડાઓ સાથે બાંધેલ છે તો આ દોરી ઘર્ષણ રહિત પ્રવેગમાંથી પસાર કરે છે આકૃતિમાં દર્શાવ્યું છે તો ગુરુત્વીય પ્રવેગના પરમાં તંત્રનો પ્રવેગ કેટલો હશે ચાલો આકૃતિ ભણી લઈએ આપણે શું કે જેનું વજન વધારે એને M1 જેનું ઓછું એને શું નામ આપી દેવાનું M2 આપણે પ્રવેગ શોધવો છે તો શું કરતા M1 માઇનસ M2 ડિવાઇડ બાય છેદમાં શું કરતા આપણે M1 પ્લસ M2 M1 પ્લસ M2 N ક્રોસ G M1 માઇનસ M2 ચાલ M1 એટલે 6 M2 એટલે માઇનસ 4 6 પ્લસ 4 ઇન્ટુ G શું આપેલું છે 6 માઇનસ 4 2 બાય 10 2 5 જા તો G બાય 5 તો આપણા માટે શું આવશે ઓપ્શન નંબર A ચાલો ત્યારબાદ નેક્સ્ટ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું આપેલું છે થ્રેશોલ્ડ આવૃત્તિ 1.5 ગણી આવૃત્તિ ધારો કે V0 ને આપણે શું કહી દઈએ થ્રેશોલ્ડ આવૃત્તિ સ્ટાર્ટર 12 નો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 11 નો છે એના કરતાં કોની આવૃત્તિ એટલે 1.5 V0 આપાત કરવામાં આવે છે જો આવૃત્તિ અડધી આ આવૃત્તિ છે એને અડધી કરી પાછી આપણે શું કરતો નવી આવૃત્તિ તેની આના કરતા આગળ જઈએ તો એની કિંમત કેટલી છે 1.5/2 V0 ચાલો 1.5/2 કરો તો કેટલો આવશે પોઈન્ટમાં આવશે જો તો આનો જવાબ કેટલો આવશે પોઈન્ટમાં ધારો કે આપણે શું કરીએ છીએ કોઈ સપાટી છે એના ઉપર આપણે પ્રકાશ આપાત કરીએ કેટલો પ્રકાશ ઓછામાં ઓછો V0 જેટલો આવૃત્તિનો પ્રકાશ આપાત કરી તો જ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ રચાશે કેટલો પ્રકાશ આપાત કરવો જોઈએ આપણે ઓછામાં ઓછો V0 જેટલો કેટલો ઓછામાં ઓછો આવૃત્તિ ઓછામાં ઓછી V0 જેટલી આવૃત્તિ આપણે આપાત કરવી પડે ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ રચાય અહીંયા VDS ની કિંમત જુઓ તો 1.5/2 કેવું આવશે પોઈન્ટ સમથિંગ આન્સર આવશે 0.20 સમથિંગ આવે ને તેનો અર્થ તો VDS ની કિંમત કેવી છે V0 કરતા ઓછી થશે ધારો કે V0 કેટલી છે 15 હર્ટ્ઝ છે તો આ 0.2 એવો હોય 15 × 0.2 તો 15 કરતા આનો જવાબ કેવો આવશે ઓછો આવશે તો વિદેશની કિંમત V0 કરતા કેવી છે ઓછી છે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ રચાશે નહીં પ્રવાહ રચાય એટલે મૂલ્ય કેટલું હોય શૂન્ય હોય તો આપણા માટે આન્સર શું થઈ જશે શૂન્ય થઈ જશે આપણા માટે આન્સર શું આવી જશે શૂન્ય ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નેક્સ્ટ છે
સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 2 જે બેઝિક આપ્યું છે એકમ અને માપનનો ચેપ્ટર એમાં આપણે સાત અંકોના નિયમ બનાવ્યા હતા યાદ છે એ સાત અંકોનો છે ક્વેશ્ચન કેનો છે સાત અંકોનો છે ચાલો જો હું લખું અહીં પૂછું સાત અંકોને ધ્યાનમાં રાખી બાદબાકી કરવાની છે કેટલું આવે ચાલો જુઓ પહેલાં તો આપણે બાદબાકી કરશું 0.0099 આ રીતના થશે આપણને ખબર છે સાત અંકોમાં સરવાળા અને બાદબાકી કરો ત્યારે એનો જવાબ જે બે રકમ હોય એ રકમમાં ઓછા સાત અંકો હોય એટલા સાત અંકો જવાબમાં હોવા જોઈએ ચાલો આના સાત અંકો માપો 1 2 3 આના સાત અંકો કેટલા છે 3 આના સાત અંકો માપો પોઈન્ટ પછીના બધા જીરોને તમે ગણવાના હોય તો આ પોઈન્ટ પહેલાનો જીરો તમારે ગણવાનો 1 2 3 4 આના કેટલા છે 4 આ બે તમે બાદબાકી કરશો જે જવાબ મળે જવાબમાં કેટલા સાત અંકો હોવા જોઈએ 3 હોવા જોઈએ તેમાં તમારો જે જવાબ હોય એમાં તમારે બાદબાકી કરવાની જરૂર નથી ઓપ્શન ઉપર જુઓ પહેલો ઓપ્શન 9.980 તો 1 2 3 4 આના કેટલા સાત અંકો છે ચાર તો એ જવાબ આવશે નહીં આપણે કેટલા જોઈએ 3 જો 1 2 આના કેટલા છે 2 એ જવાબ આવશે નહીં એના પછી 1 2 3 4 5 કેટલા સાત અંકો છે 5 તો એ જવાબ પણ આવશે નહીં 1 2 અને 3 કેટલા છે 3 આપણે કેટલા જોઈએ 3 તો 3 તો તમારે બાદબાકી કરવાની પણ જરૂર નથી ખાલી શું કરવાનું સાત અંકોના તમે નિયમ લગાવી દો તો પણ તમારે આ સોલ્વ થઈ જશે ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 9 રે ઓફ ઇક્સ કિરણ પ્રકાશ શાસ્ત્રનો છે કેનો છે કિરણ પ્રકાશ શાસ્ત્રનો છે શું કહે છે નાના પ્રિઝમ માટે નાના પ્રિઝમ તમને બોર્ડમાં દેખાશે નહીં એટલા માટે શું કરીએ છીએ મોટો ડ્રો કરીએ છીએ એનો પ્રિઝમ કોણ કેટલો છે એ જેટલો છે સપાટી ઉપર પ્રકાશ આપાત કરીએ છીએ આપણે શું કરીએ છીએ સપાટી ઉપર આ સપાટીને લંબ કેટલા ખૂણે આ જેટલા ખૂણે તમે પ્રકાશ આપાત કરો છો અને વિરુદ્ધ સપાટી આ સપાટીને વિરુદ્ધ બાજુ લંબ રીતે નિર્ગમન પામે છે એટલે અહીંયાથી આ રીતના ખૂણો કેવો બને છે લંબ ખૂણો બને છે કેવો બને છે લંબ ચાલો જો તો આપણે ત્રિકોણની થિયરી જોઈ ત્યારે આને આર વન કહેતા અહીંયા ધારો કે પ્રકાશનું કિરણ અહીંયાથી આ રીતના જાય અને આ લંબ સાથે બનાવો તો આને આર ટુ કહેતા આર ટુ અત્યારે જુઓ તો આર ટુ ની કિંમત કેવી છે 0 આર ટુ ની કિંમત કેવી છે 0 ચાલો આપણે ત્રિજ્યાની થિયરી ઉપરથી સૂત્ર ખબર હતું આર ટુ પ્લસ આર ટુ બરાબર એ થાય આર ટુ 0 તો આર વન બરાબર એ લખી શકાય ચાલો અહીંયા બિંદુ એ નામ આપી આપણે એ પાસે સ્નેલનો નિયમ લગાવો તો એ પાસે સ્નેલનો નિયમ શું થશે આપણે આઈ ની કિંમત શોધવાની છે ને આ પાસે તો અહીંયા સ્નેલનો નિયમ લગાવવો પડશે ચાલો આને રેસ કરી દો શું થશે કે આ નું પરિભવ નામ એમ 1 આ નું લે એમ 2 ચાલો એમ 1 sin i બરાબર એમ 2 sin R1 ચાલો N1 હવામાંથી પ્રકાશનું કિરણ આવે છે તો N1 એટલે 1 sin I બરાબર N2 એને ખાલી શું કહી દે આપણે μ આવ્યો છે કેટલો આવ્યો છે પ્રિઝમના દ્રવ્યમાં નો પરિભ્રમણ જોવાનો μ આવ્યો છે તો એને શું કહી દે μ તો μ sin એ લખી દો R1 ની જગ્યાએ શું બની ગયું એ ધાર પ્રિઝમ કોણ કેવો આવ્યો છે નાનો ખૂણા કેવા છે બધા નાના તો sin i બરાબર ખાલી i અને sin a બરાબર શું લખી શકાય a તો ચાલો આ સમીકરણમાં શું થઈ જશે i બરાબર μa ખાલી કોણ છે ઉપર જ આધારિત છે તો આપણા માટે આન્સર શું થઈ જશે નંબર 1 થઈ જશે ચાલો ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 62 થિયરીટિકલ બેઝ છે હો ખાલી જગ્યાના લીધે પીએન જંકશન ડાયોડના ડિપ્લેશન ક્ષેત્રની પહોળાઈમાં વધારો થાય શું ઓપ્શન આવશે જુઓ
એરેસ કરીને આપણે શું ઓપ્શન આવશે, ખાલી જગ્યા ના લીધે પીએન જંકશન ડાયગ્રામ ની વાત તૈયાર કરો, કેની વાત તૈયાર કરવાની છે, પીએન જંકશન ડાયગ્રામ ની વાત તૈયાર કરવાની છે. ચલો કરો, તો પીએન જંકશન ડાયગ્રામ ની વાત ખાલી જગ્યા ના લીધે, તો પીએન જંકશન કેના લીધે ફોરવર્ડ બાયસ આવશે, રિવર્સ બાયસ આવશે, કેના લીધે આવશે, રિવર્સ બાયસ ના લીધે. થિયોરેટિકલ કોન્સેપ્ટ છે, કેના લીધે ફક્ત રિવર્સ બાયસ ના લીધે પીએન જંકશન ના ડાયોડમાં ડિપ્લેશન ક્ષેત્રની પહોળાઈ શું થશે, વધારો થશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ સ્ટાન્ડર્ડ 11 ધોરણના ચેપ્ટરમાંથી આપણે જે બીટ્સ બીટ્સ નો ટોપિક હતો ને, મ્યુઝિક બીટ્સ કહી છે ને આપણે, બસ બીટ્સ નો ટોપિક નો છે. શું કહે છે, અને ગિટારમાં સમાન દ્રવ્યના બે તાર એ અને બી જરાક અસમ સ્વરિત છે, તે 6 હર્ટ્ઝ આવૃત્તિનો સ્પંદન ઉત્પન્ન કરે છે. મેનો મતલબ શું છે તમને, એ તાર દ્વારા ઉદ્ભવતી આવૃત્તિ અને બી દ્વારા ઉદ્ભવતી આવૃત્તિનો તફાવત તમને 6 હર્ટ્ઝ આપ્યો છે. જ્યારે બીના માત્રાને જરા ઘટાડવામાં આવે, એટલે આપણે ગિટાર જોયું છે ને, પાપડા સ્ક્રુ આપ્યા હોય, શું કરીએ, એનાથી વધઘટ તારમાં તણાવ વધારો ઘટાડો કરી શકીએ, તો આ સ્પંદની આવૃત્તિ વધીને 7 હર્ટ્ઝ થાય છે. કેટલી થઈ ગઈ છે, 7 હર્ટ્ઝ થઈ ગઈ છે આવૃત્તિ વધીને. ચાલો, જો એની આવૃત્તિ 530 હર્ટ્ઝ હોય તો બીની મૂળ આવૃત્તિ કેટલી હશે, તો આમાં કિંમત મૂકી દો, સિમ્પલ જ છે, બીજું કાંઈ જરૂર જ નથી. 530 માઇનસ એફ બી બરાબર 6 હર્ટ્ઝ, તો એફ બી બરાબર શું થશે, આ બાજુ પ્લસ આ બાજુ, 530 માઇનસ 6 કેટલો આવશે, 524. તો આપણા માટે શું આવશે, ઓપ્શન નંબર શું આવશે, ઓપ્શન નંબર 4. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓનલી થિયરીટિકલ રેઝિસ્ટન્સ વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત ચુંબકીય તરંગ કેવી રીતના બને, વિદ્યુત અને ચુંબકના ક્ષેત્રના કારણે બને છે, કેવી રીતના હોય છે, ક્યારે છે. ચાલો, વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકના યોગદાનનો ગુણોત્તર કેવી રીતના હશે. ચાલો, વિદ્યુત ચુંબકીય તરંગ એટલે શું, ચાલો કેવી રીતના હશે, આ રીતે આપણે કઈ રીતના રાખીએ, આ હાથ શું દર્શાવે છે વિદ્યુત ક્ષેત્ર, આ શું દર્શાવે ચુંબકીય ક્ષેત્ર, તો બંને દ્વારા રચાતો તરંગ કઈ દિશામાં, મારા ફેસની સામેની દિશામાં ગતિ કરે છે. જુઓ તો બંનેનો ફાળો કેવો હશે, બંને સરખા પ્રમાણમાં યોગદાન આપશે, કેવો હશે, બંનેનો સરખો જ હશે, બંનેનું મૂલ્ય સરખું હોય તો એનો ગુણોત્તર કેવો થાય, સરખું, તો શું આવે, 1:1 આવશે. વિદ્યુત ક્ષેત્ર અંતર અર્ધ કરવામાં આવે છે, નવી ડી એસ ડી બાય ટુ
चलो हमें बे पर्दा वच्चे नु अंतर बहु बी कैपिटल डी के करवामां आवे 2d અહીંયા બે સાથી તો નવી સલાકાની કોડ ચલો ધારો કે આ નંબર આપણે કોણ આપી 9 આપણે શોધવું છે બી ડેશ આમાં આપી દીધું તો લેમ્ડા ડી ડેશ છેદ માં ડી ડેશ લેમ્ડા ની કિંમત બદલાશે નહીં બદલાય કે એક જ પ્રકાશ આપાત કરીએ કે એની તરંગ લંબાઈ નહીં બદલાશે નહીં બી ડેશ એટલે 2 ની કિંમત સ્મોલ ડી ડેશ એટલે અહીંથી જો ડી બાય 2 2 ક્યાં વધી જશે ઉપર તો 4 લેમ્ડા ડી બાય ડી અને જે કે શું લખી શકાય ડી तो 4 डी 4 है के भी थी जाए 4 डी थी जाए 4 है के भी थी जाए 4 डी चलो ये हम बात नेक्स्ट क्वेश्चन है पांच स्टैंडर्ड 12 चैप्टर नंबर 40 ऑप्शन में सामने खाना में आपके ला छे गेट नो टॉपिक छे आ तरह से एमसीक्यू आनो होए छे तो आ खास गेट कर लियो चलो जो तो आमा की तो गेट क्यों छे आमा की तो गेट क्यों छे y બરાબર સાચું લખો શું કરો તો ચેન્જ કરી લેશો તો શું થશે a dot b શું લખી શકાય એના ઉપરથી a dot b કેવો ગેટ આવશે n ગેટ બનશે કેવો ગેટ બનશે n ગેટ ચલો n ગેટ માટે આપણે લખવું છે a into b into y આઉટપુટ આપણા માટે ચાલો તો શું લખી શકાય પહેલા a જગ્યાએ 0 આપી b જગ્યાએ 0 આપી તો n ગેટ માટે શું મળે 0 ચાલો પછી a ની જગ્યાએ 0 આપી b ની જગ્યાએ 1 આપી તો જવાબ શું આવશે 0 n ગેટ માં 1 ક્યાં આવે બધા તમે 1 આપો તો પાછું 1 આપો 0 આપો 0 ચાલો પછી 1 આપો 1 આપો તો આન્સર શું આવશે 1 સાથે જો આપો તે n ગેટ માટે શું તો ક્યુ છે ઓપ્શન નંબર 3 સિમ્પલ છે ને ગેટ નો એમસીક્યુ કેવો છે સાવ સિમ્પલ છે ચાલો ત્યારબાદ ચેપ્ટર નંબર 3 સ્ટાન્ડર્ડ 12 વિદ્યુત પ્રવાહનો એમસીક્યુ આપણને આપેલો છે શું કીધું છે 1 મીટર બ્રિજ ડાબા કાચામાં જે ગેટ છે 1 મીટર બ્રિજ મીટર બ્રિજ ની આકૃતિ તમને યાદ હોય તો આ રીતે આપણે બનાવીએ છીએ અહીંથી શું જોઈએ છે ગેલેનોમીટર જી જોડીએ છીએ આ રીતના ઘણાવીએ છીએ આપણે અને નીચેના ભાગમાં શું હોય બેટરી કનેક્ટેડ હોય અને બી નામ આપો અને કી શું કહે છે ડાબા ખાચામાં ડાબા ખાચામાં લગાવેલો છે એનો અવરોધ કેટલો છે 10 ઓહમ કેટલો છે 10 ઓહમ છે ચાલો તો બી ની કિંમત આપણે શોધવી ત્યારે તાર બ્રિજ ને કેટલો 3 જેમ બે ના ગુણાકારમાં શું કરે છે ગુણોત્તર કરે છે ચલો મીટર બ્રિજ ની કિંમત b ના છેદ માં q બરાબર a1 ના છેદ માં l એનો ગુણોત્તર આપણને એનો સીધું જે આ લંબાઈ ને આપણે l1 કે આ લંબાઈ ને આપણે શું કહીએ l2 ચલો b ની કિંમત શોધવી છે b by 2 into b b by 2 q ની કિંમત આપણી પાસે છે 10 તો કેટલો મળશે આપણને 15 ઓહમ મળશે ચલો બીજું શું કીધું છે ચોટ્ટા અવરોધતાની લંબાઈ 1.5 મીટર તો આ અવરોધતાની લંબાઈ 1.5 મીટર છે તો 1 ઓહમના અવરોધતાની લંબાઈ ચલો આ અવરોધ છે એની લંબાઈ 1.5 મીટર છે તો આપણને અવરોધ સૂત્ર અભ્યાસ છે આર બરાબર લોગ એન બાય એ તો આર કેમ ઉપર આધાર રાખે એન ઉપર તો અત્યારે આર ને લીધો પી એમ લીધો તો પી છેદમાં નવ આપણે આર શોધવાનો છે ને અવરોધ કે લાંબાઈ શોધવાની છે ચાલો અવરોધ આપણે આર આપેલો છે કેટલો આપ્યો છે 1 ઓહમ આર કેટલો કહીએ આપણે 1 ઓહમ એની અચળ પાસે છે l1 ના છેદમાં l2 l1 એટલે 1.5 આપણને અહીં પાસે l2 એટલે કઈ એ આપણે શોધવાનું છે કેટલી લંબાઈ આપવી જોઈએ ચાલો p ની કિંમત આપણે શોધી લેવી 15 r ની કિંમત આપણે તો 1.5 ડિવાઇડ બાય l2 તો l2 બરાબર શું થશે 15 1.5 તો કેટલો આવશે 10 કેટલો આવશે 10 એ ભૂલ છે ને શું તો l2 અહીંયા જશે 1.5 ડિવાઇડ બાય 15 તો 15 ના છેદમાં 10 એને ગુણ્યા 15 15 15 કેન્સલ 10 રેશિયો માઇનસ 1 મીટર ચાલો 10 રેશિયો માઇનસ 1 હોય એવો કેવો ઓપ્શન છે ઓપ્શન નંબર 4
m ની કિંમત છે એના ઉપર આધાર રાખે છે g અચળ 2 પાઈ અચળ પાણી ભર્યું છે તો પાણી નું પૃષ્ઠતાણ અચળ cos થીટા પાણી માટે અને કાચની સપાટી માટે જે થીટા હોય એ થીટા અચળ રહેશે તો m ખાલી એના ઉપર આધાર રાખે છે આ ઉત્તર ચાલો તો m1 / m2 બરાબર r1 / r2 આવી થાય તો r1 એટલે આપણે લઈ લઈએ r r2 એટલે શું કહે છે 2r કહે છે 2r ત્રિજ્યા ધરાવે છે m1 આપણને આવ્યું છે કેટલું છે 0. સોરી 5 ગ્રામ છે તો 5 ગ્રામ કિંમત કેટલી છે અહીં 5 m2 r 2r r r m છે m2 બરાબર હશે 10 ગ્રામ તો આપણા માટે આવશે ઓપ્શન નંબર 1 તો ઓપ્શન નંબર શું આવશે 1 ચલો ત્યાર બાદ નેક્સ્ટ ક્વેશ્ચન શું આપેલો છે આપણને જોવો જોઈએ માટેની કિંમત છે ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન એક પરમાણુ વાયુની સરેરાશ ઉષ્મા ઊર્જા સૂત્ર 6 બેઠેલું કે સ્ટાન્ડર્ડ એ ઓર ચેપ્ટર નંબર 11 નો ક્વેશ્ચન છે આયન શું તો આપણે થિયરી આપેલી હતી શું થિયરી હતી એક પરમાણુ વાયુ માટે ઊર્જા શું થાશે ઊર્જા એક પરમાણુ વાયુ માટે જો તો આપણે જોયું કે શું હતું ચાલો એક પરમાણુ વાયુ છે મુક્તના અંશો કેટલા થાય 3 તો 3/2 kBT શું થઈ જશે ઊર્જાનું સૂત્ર થઈ જશે આપણા માટે ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 20 વોટ પર મીટર સ્ક્વેર 20 સેન્ટીમીટર સ્ક્વેર ચાલો ક્ષેત્રફળ ધરાવતી ઓપન આવર્તી સપાટી પર 20 વોટ પર મીટર સેન્ટીમીટર સ્ક્વેર ચાલો છે તીવ્રતા આપી છે કેટલી છે તીવ્રતા કીધું છે ને ઇન્ટેન્સિટી શું કહીએ છીએ આપણે તીવ્રતા કેટલી આપેલી છે 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર ફ્લક્સ ધરાવતો પ્રકાશ રંગરૂપે આપાત થાય છે અપરાવર્તિત સપાટી ધારો કે એક સપાટી છે અને રંગરૂપે પ્રકાશ આપાત
થાય છે તો 1 મિનિટના સમયગાળામાં 1 મિનિટના સમયગાળામાં આ સપાટી દ્વારા t બરાબર 1 મિનિટ એ સેકન્ડમાં ફેરવી દે 60 સેકન્ડ તો આ સમયગાળામાં સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઊર્જા ચલો સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઊર્જા શું થશે t બરાબર તીવ્રતાનું સૂત્ર જો આપણે ઊર્જા શું હોય છે તો તીવ્રતા બરાબર શું થશે ઊર્જા છેદમાં સમય એને ગુણ્યા ક્ષેત્રફળ આ સૂત્ર છે ચલો આપણે ઊર્જા જોઈએ છે તો ઊર્જા બરાબર શું થશે તીવ્રતા ગુણ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ થશે ચલો તીવ્રતા આપણને આપેલી છે 20 સમય આપણને આપેલો છે 60 ક્ષેત્રફળ આપણને આપેલો છે 20 તો જો શું થશે 6 2 24 1 2 3 ક્રોસ 10^3 જૂલ તો આપણા માટે કયો થઈ જશે ઓપ્શન નંબર 1 એ આપણા માટે શું થઈ જશે આન્સર થઈ જશે ચલો અહીંયા આપણો નેક્સ્ટ ક્વેશ્ચન સૌથી ઈઝી માં ઈઝી ક્વેશ્ચન છે પ્રતિબળનું પરિમાણ આપે કેનું પ્રતિબળનું પરિમાણિક સૂત્ર ચલો કેમ પરિમાણિક સૂત્ર આપવાનું છે આપણે પ્રતિબળ એટલે શું પ્રતિબળ એટલે શું કહીએ છીએ બળના છેદમાં ક્ષેત્રફળ ચાલો બળનું પરિમાણ સૂત્ર શું થશે બળનું પરિમાણ સૂત્ર શું છે m1 l1 t - 2 ક્ષેત્રફળનું l2 તો શું થશે m1 l - 1 t - 2 તો એવું ક્યાં છે ઓપ્શન નંબર 2 એ આપણા માટે શું થઈ જશે આન્સર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સમાન ક્ષમતા ધરાવતા બે નળાકાર એ અને બી એકબીજા સાથે એક સ્ટોકો કે ધારો કે નળાકાર એ નળાકાર બી વચ્ચે શું રાખેલો છે સ્ટોકો એટલે એક જાતનો વાલ રાખેલો છે શું રાખેલો છે વાલ રાખેલો છે નળાકાર એ અને નળાકાર બી એ એક પ્રમાણભૂત તાપમાન અને દબાણ એ વાયુ ભરેલો છે શું ભરેલો છે આની અંદર એ વાયુ ભરેલો છે બી સંપૂર્ણ ખાલી છે આખી ઉસ પ્રણાલી ઉષ્મીય અવાહક છે ઉષ્મીય અવાહક એટલે બધી બાજુ શું કરી દઈએ આપણે ઉષ્માનું અવાહક આવરણ બધાથી અવાહક વાળું કેવું છે ઉષ્મીય અવાહક છે ચાલો હવે શું કે આ સ્ટોકોને અચાનક જ અહીંયા ખોલી નાખવામાં આવે તો આ પ્રક્રિયા કઈ થશે જો તો સમકદ પ્રક્રિયા થશે પહેલા કદ આટલું હતું પછી શું થઈ જશે બંનેના સરવાળા તો સમકદ પ્રક્રિયા થશે નહીં પછી સમદાબ એટલે દબાણ અચળ ધારો કે પહેલા અહીંયા પી જેટલું દબાણ હતું પછી કદ વધી ગયું તો દબાણ શું થાય પી ચલન પામે છે 1/p કદ વધી ગયું દબાણ શું થશે ઘટતું જશે તો દબાણ અચળ રહેશે નહીં ચાલો ગિયાર પાંચ સમતાપી પ્રક્રિયા એવી સમતાપી પ્રક્રિયા જો આને ધારો કે તાપમાન ટી હતું શું થયું વાલ ઓપન કરીએ છીએ આપણે તો તાપમાનમાં શું થશે અંદરના તાપમાનમાં અચળ રહેશે શું થશે જો તો પી ચલન પામે છે પી ઘટે તો પી પણ શું થશે ઘટતો જશે તો સમતાપી પ્રક્રિયા પણ નથી તો કઈ વધશે આપણા માટે સમોષ્મી પ્રક્રિયા અથવા બીજી રીતે જવું તો કોઈ પણ પ્રણાલીને તમે ઉષ્મીય અવાહક બનાવી દીધું તો પ્રક્રિયા કેવી થઈ જશે આપણા માટે સમોષ્મી પ્રક્રિયા થઈ જાય ક્યારે છે આપણા માટે કેવી પ્રક્રિયા થઈ જાય છે સમોષ્મી પ્રક્રિયા બની જાય છે ચાલો ગયા કર નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ 12 મેગ્નેટિઝમનો ક્વેશ્ચન છે શું આપેલું છે આપણને ચુંબકીય સસેપ્ટિબિલિટી આપેલી છે શું આપેલું છે ચુંબકીય સસેપ્ટિબિલિટી એને શું કહીએ છીએ આપણે આ રીતના સિમ્બોલ છે ને ચુંબકીય સસેપ્ટિબિલિટી એક લોખંડના સળિયાને ચુંબકીય ક્ષેત્ર B કેટલું આપ્યું છે 1200 એમ્પિયર મીટર ઇન્વર્સ તો આ સળિયાના દ્રવ્યની પરમીએબિલિટી શોધવાની છે સળિયાના દ્રવ્યની શું શોધવાની છે આપણે પરમીએબિલિટી શોધવાની છે ચાલો કેવી રીતના આવશે જો આપણને એક નિમ આર બરાબર કેવી રીતના મળે 1 + ζm કરીએ છીએ આપણે તો 1 + 599 = શું થશે 600 ચાલો આપણે શું લઈએ દ્રવ્યની પરમીએબિલિટી જોઈએ તો ν બરાબર શું લખી શકાય ν
માટે પેપર માં આવો જોઈએ તો અત્યારે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 એપ્સિલોન આ કેના માટે હતો વિદ્યુત ક્ષેત્ર માટે હતો અત્યારે કેના માટે છે આ ચુંબકીય ક્ષેત્ર માટે છે કેના માટે છે ચુંબકીય ક્ષેત્ર માટે છે મ્યુ 0 ની કિંમત આપવામાં આવી છે કેટલી છે 4 પાઈ ક્રોસ 10 ની શક્તિ માઈનસ 7 અને મ્યુ આર ની કિંમત આપણે બનાવી દીધી કેટલી છે 600 જો 6 આપણે ગુણાકાર કરી દીધો 24 પાઈ ક્રોસ 10 ની શક્તિ માઈનસ 5 કોઈ નથી આ આપી લીધી તો આપણે શું થઈ જશે તો આ રીતના આવી જશે 2.4 ક્રોસ 10 ની શક્તિ માઈનસ 4 ચલાવો બીજો છે નેક્સ્ટ ક્વેશ્ચન શું આપેલું છે આપણને સરળ આવૃત્તિ કરતા એક કણ માટે સરળ આવૃત્તિ ક્યાં આવે સ્ટાન્ડર્ડ 11 માં જોયું તું આપણે સરળ આવૃત્તિ ક્યાં આવે છે આપણા માટે સ્ટાન્ડર્ડ 11 માં કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કડા તફાવત ચલો કણના સ્થાનાંતરનું સૂત્ર આપણી પાસે છે y બરાબર a sin ઓમેગા t ચલો પ્રવેગ શોધવું હોય તો પહેલા મને વેગ શોધવું પડે તો વેગ કેવી રીતે મળે આ સમીકરણનો હું શું કરું દો શું કરું દો વિકલન કરી દઈએ એક વખત તો મને શું મળી જશે આ રીતના sin v બરાબર dy / dt તો a ઓમેગા cos ઓમેગા t થઈ જશે વિકલન ચલો પ્રવેગ શોધવું હોય તો પાછું મારે શું કરવું પડે સમયની સાપેક્ષે વેગ શું વિકલન કરવું પડે તો પાછું આનું વિકલન કરો a ઓમેગા cos નું શું થશે માઈનસ sin ઓમેગા t પાછું ઓમેગા t નું ઓમેગા થશે એટલે ઓમેગા સ્ક્વેર લખી દઉં શું લખી દઉં a માઈનસ a સ્ક્વેર sin ઓમેગા t જો આ સમીકરણને માઈનસ છે તો મારે નિશાન sin ની અંદર આપવી હોય તો આવી રીતે લખી શકાય બંનેનો તફાવત બી કડાનો તફાવત જો હોય તો આપણે સાઈન ની અંદર હોય એનો તફાવત લેવાનો થાય કેટલો તફાવત છે પાઈ જેટલો કેટલો તફાવત છે પાઈ રેડિયન જેટલો ચલો લાસ્ટ ક્વેશ્ચન 18 શું આપેલો છે જો તો આપણને એક 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝ ના 200 વોલ્ટ V આપેલો છે આપણને 200 વોલ્ટ અને બીજું શું આપેલું છે જો તો આપણે આ ચેપ્ટર માટે V કહીએ છીએ E આરએમએસ કહીએ છીએ E સાતમું ચેપ્ટર છે ને એને શું કહીએ આપણે E આરએમએસ આવૃત્તિ આપેલી છે 50 હર્ટ્ઝ કેપેસિટન્સ આપેલું છે C એટલું છે C 40 માઇક્રો ફેરાડે કેપેસિટર સાથે જોડેલું છે તો આગળ વાળું આપણે શું શોધવું છે આ આરએમએસ મૂલ્ય શોધવું છે શું શોધવું છે I R M S તો એનું મૂલ્ય શું થાય ઓમેગા C આવશે એનું સૂત્ર શું છે C ઓમેગા E R M S ચાલો ઓમેગા ની કિંમત આપણી પાસે નથી પણ આપણને F આપેલો છે કેટલો 50 હર્ટ્ઝ ચાલો ઓમેગા જોતો હોય તો શું થાય 2 pi F થશે 2 pi 50 કેટલો 100 pi થશે ઈ બધી કિંમત તમે અહીંયા મૂકી દે 200 વોલ્ટ 100 પાઈ સી ની કિંમત 40 માઇક્રો ફેરાડે ચલો સાચું કાપી દેશો એટલે શું આવશે આવશે આપણા માટે 2.5 એમ્પીયર કેટલો આવશે 2.5 એમ્પીયર આ થઈ ગયું આપણું કિંમતના પેપરનું સોલ્યુશન